વિદ્યાર્થી મિત્રો હું ચાણાવાસીના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં વિષય હિન્દી પાઠ 8 નું સ્વાધ્યાય જોશું, જે તમારા પાઠ્યપુસ્તકમાં આપણે પેજ નંબર 50 પેજ નંબર 50 ઉપર છે. બરાબર, હવે એમાં શું છે તો કે ઈ સ્વાધ્યાય તમને જોશો તો ઉપર જે પ્રશ્ન જવાબ આપેલા છે ઈમે આના પહેલાના લેક્ચરમાં સમજાવી દીધા છે અને લખેલા છે, પણ તો પણ તમે એક વખત પાઠ આખો વાંચી અને ઈ પ્રશ્ન જવાબ હાથે ઘરે કરી લેજો. ત્યાર પછી ખાલી જગ્યા છે ઈ પણ તમે કરી લેજો. ખાલી જગ્યામાં ખાલી મે ય અને ગો એટલું જ ત્રણ શબ્દથી જ ખાલી જગ્યા ભરવાની છે. હવે ખાલી જગ્યા પછીનું છે કે આ રીતે વર્ગીકરણ કરવાનું છે કે થર્મે રહેને વાળે, થર્મે એટલે કે સોરી થર્યો જળને રહેને વાળે, જળ એટલે કે પાણીમાં રહેતા હોય ઈ, બરાબર પાણીમાં રહેતા હોય ઈ, બરાબર. પછી થર પર રહેને વાળે, થર એટલે કે જમીન ઉપર, જમીન ઉપર જે રહે છે ઈ, બરાબર. પછી છે પેડ પર રહેને વાળે, પેડ એટલે કે ઝાડ ઉપર રહેતા હોય ઈ. તો હવે ઈ કયા કયા એવા પ્રાણીઓની છે કે જે પાણીમાં જમીન ઉપર અને ઝાડ ઉપર રહે છે, તો એના આપણે અહીંયા નામ લખવાના છે. તો આમાંથી તમને બધાને આ તો આવડતું જ હશે, સાવ સહેલું છે, અને નહીં આવડતું તો આપણે શીખી જશું અને તમને પણ મજા આવશે, બરાબર. હવે આમાંથી ઘણાને આવડતું હશે તો હવે પહેલા તમારે શું કરવાનું કે તમને આવડે છે તો પહેલા તમારી હાથે તમારી ટેક્સ્ટ બુકમાં પહેલા લખી લો, પછી આ હું લખાવું છું ઈ જોઈ લો, પછી ક્યાંય ભૂલ હોય તો ફેરફાર કરી લેજો અને તમને આ હાથે પણ આવડી જાય સહેલું છે. તો કે હવે જળ મે રહેને વાળે, તો કે જળ એટલે કે પાણી, પાણીમાં કયા કયા રહે છે તો કે મછલી પાણીના આવે એટલે આપણને માછલી છે એ પહેલા યાદ આવે, મછલી, પછી મગર, મેંઢક, બરાબર ને, મેંઢક, પછી મછલી આવી ગઈ, મગર, મેંઢક, પછી બીજું કયું પાણી મારે તો કે વાહેન, બરાબર ને, રેન વેન માછલી પાણી, બરાબર. પછી કછુઆ, કછુઆ, બરાબર. આ છે એ બધા છે એ પાણી મારે છે, બરાબર ને. બતક, બતક એ પાણીમાં છે ને, એટલે માછલી, મગર, દેડકો, ભેલ માછલી, કાચબો, બતક, બરાબર ને, એ બધા છે એ પાણી મારે છે. પછી કે થર ઉપર, એટલે કે થર એટલે શું તો કે જે જમીન ઉપર રહેતા હોય, તો કે જમીન ઉપર તો બધા રહીએ છીએ, આપણે રહીએ છીએ, બરાબર, માણસ, બરાબર. પછી પ્રાણી માં કયા કયા આવે તો કે બધા આવી શકે, સોરી હિન્દી માં લખવાનું છે, પછી બા, શેર, હાથી, આ બધા છે એ ક્યાં રહે છે તો કે જમીન ઉપર, ભાલુ એટલે કે લીંચ, બરાબર, આ બધા છે એ જમીન ઉપર રહે છે. ત્યાર પછી છે પેડ પર રહેને વાળે, તો કે પેડ ઉપર કોણ કોણ રહે છે તો કે બધા પક્ષી છે એ ક્યાં રહે છે તો કે પેડ ઉપર. તો કયા કયા આવશે તો કે એમાં બધા આવી જશે, બરાબર. તો કે વાંદરો છે એ પણ ઝાડ ઉપર રહે છે, એટલે બંદર, પછી તોતા, ગિલહરી, બરાબર ને, ખિસકોલી તે ઝાડ ઉપર રહે ને, બરાબર ને. પછી બધા પક્ષી, પક્ષી બધા છે એ ઝાડ ઉપર રહે છે. તો કે કયા કયા, તો આપણે એક બે પક્ષીના નામ લખશું તો કે તોતા, બરાબર, પોપટે ઝાડ ઉપર રહે, બરાબર. પછી ચકલી, ચીડિયા, બરાબર છે, આ બધા છે એ ઝાડ ઉપર રહે છે. હવે આ બધામાં એક એવું છે કે જે એ પણ ઝાડ ઉપર રહે છે, કયું તો કે ઉલ્લુ, એટલે કે ચામાચીડિયું, જે ચામાચીડિયું છે એ પણ ઝાડ ઉપર રહે છે, એટલે આપણે આમાં એનું પણ નામ લખશું, એટલે એને આપણે શું કહેવાય, ઉલ્લુ. ચામાચીડિયાને શું કહેવાય?
કહેવાય ઓલો બરાબર એ પણ ઝાડ પર ઊંધું લટકાઈને રહે છે બરાબર એટલે આમાં જે જળ એટલે કે પાણીમાં રહેતા થલ એટલે કે જમીન ઉપર રહેતા પેડ એટલે કે ઝાડ ઉપર રહેતા મતલબ બરાબર આ બધાના નામ લખી દીધા છે હવે આ છે એ તમારે ટેક્સ્ટ બુકમાં પણ લખી લેજો બરાબર છે અને એક વખત રફ બુકમાં છે આના પછીના લેક્ચરમાં મળીશું થેન્ક યુ